પટરાની બોબડી હોય, લૂલી હોય, લંગડી હોય, પણ એના કુકેથી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો હતો, અને હવે રાજા મત બેટી માંથી પેદા થાય. આજે આપણા વિસાવદર મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન ના પ્રસંગ ઉપસ્થિત આપણે એકત્ર થયા છીએ. એક સમય એવો હતો હિન્દુસ્તાનમાં કે રાજાની પટરાની બોબડી હોય, લૂલી હોય, લંગડી હોય, પણ એના કુકેથી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો હતો, અને હવે રાજા મત પેટીમાંથી પેદા થાય. એક સમય એવો હતો હિન્દુસ્તાનમાં કે રાજાની પટરાની બોબડી હોય, લૂલી હોય, લંગડી હોય, પણ એના કુકેથી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો હતો, અને હવે રાજા મત પેટીમાંથી પેદા થાય. આજે આપણા વિસાવદર મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન ના પ્રસંગ ઉપસ્થિત આપણે એકત્ર થયા છીએ. એક સમય એવો હતો હિન્દુસ્તાનમાં કે રાજાની પટરાની બોબડી હોય, લૂલી હોય, લંગડી હોય, પણ એના કુકેથી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો હતો, અને હવે રાજા મત પેટીમાંથી પેદા થાય. એક સમય એવો હતો હિન્દુસ્તાનમાં કે રાજાની પટરાની બોબડી હોય, લૂલી હોય, લંગડી હોય, પણ એના કુકેથી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો હતો, અને હવે રાજા મત પેટીમાંથી પેદા થાય.